તો હવાના આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે અહીં કાગળ ઉપર ફરજ બજાવનારા તબીબોના પણ પગારનું ચુકવણું થઈ ગયું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે આ અંગે નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ત્યારે પોરબંદરમાં મેડિકલ કોલેજ કાર્યરત કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં સિનિયર અને જુનિયર રેસિડેન્ટ તબીબોની નિમણૂક કરાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જે અંગે બાબુભાઈ પાંડવદરા નામના સામાજિક કાર્યકર્તાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી હતી અને જણાવ્યું હતું કે નિયત માત્રામાં પણ તબીબો હોય તો જ મેડિકલ કોલેજને માન્યતા મળતી હોય છે, જેના કારણે નેશનલ મેડિકલ કાઉન્સિલના ઇન્સ્પેક્શન સમયે તબીબોની પૂરતી સંખ્યા બતાવવા માટે શહેરમાં જેની મસ્ત મોટી ખાનગી હોસ્પિટલ છે તેના તબીબોને મેડિકલ કોલેજના તબીબો તરીકે નિમણૂક આપી દીધી હતી. ભાવસિંહજી હોસ્પિટલની અંદરમાંથી અમને જાણવા મળ્યું છે કે હાલમાં આપણે જે મેડિકલ કોલેજ મળી, મેડિકલ કોલેજની અંદરમાં જે ખાનગી ક્ષેત્રના પ્રોફેસર માટેને જે ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવી હતી, એ ડૉક્ટરોએ એક દિવસ આવીને અહીંયા બાયોમેટ્રિક આપેલ નથી કે કોઈ હાજરી પૂરેલ નથી, અને એનો આજે એક દિવસ જે તપાસ આવી હતી મેડિકલ કોલેજ આપવાની હતી ત્યારે એક દિવસ પૂરતા જે ત્યાં મેડિકલ કોલેજ આવ્યો હોય કે ના આવ્યો હોય એ કાંઈ ખબર નથી, એક દિવસ માટેનો એક આખા મહિનાનો પગાર સૂકવવામાં આવ્યો છે એવું જાણવા અમને મળેલ છે, અને ઓછામાં ઓછું 1.5 કરોડ જેવું સૂકવવામાં આવ્યું છે. તો આ જે એક દિવસની અંદરમાં જો એટલા પગાર ગરીબ દર્દીઓના ટેક્સના પૈસા, ગરીબ માણસોના ટેક્સના પૈસા જો જતા હોય તો આ ગેરવ્યાજબી કહેવાય, આનો ખુલાસો કરવો જોઈએ કે આ કેવી રીતે સૂકવણું થયું છે અને આની ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવી જોઈએ. અને હાલમાં જે સુવિધા મળવાની હોય એ તો લોકોને મળતી નથી કે ભાઈ બહારમાંથી નિમણૂક કર્યા હોય તો જે ઓર્થોપેડિકની નિમણૂક કરી તો ઓર્થોપેડિક આવવો જોઈએ, સર્જન હોય તો સર્જન આવવો જોઈએ, ન્યુરો સર્જન હોય તો એ પણ આવવો જોઈએ, જે તે આવ્યા હોય અને એને નિમણૂક આપીએ તો અમને કોઈ વાંધો નથી. અને મેડિકલ કોલેજ આવે એ સારું કહેવાય ગરીબ દર્દીઓ માટે, પણ જે આ અત્યારે 1.5 કરોડનું સૂકવણું થયું છે એનું તો દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી અને તપાસ કરી અને પ્રજાને ખુલાસો કરવો જોઈએ. અત્યારે બાયોમેટ્રિક અટેન્ડન્સ નથી, આ માટે હું તમને પ્રૂફ નહીં બતાવી શકું, પણ એવું જો આક્ષેપ 1.5 કરોડ ને કહે છે તો 1.5 કરોડ તો મારા પાસે ગ્રાન્ટ પણ નથી આવ્યા છે બધાને, બરાબર, ક્લાસ 1 થી લઈને ક્લાસ 4 સુધીને ગ્રાન્ટ પણ નથી આવ્યા છે, તો 1.5 કરોડની વાત તો ખરેખર ખોટી છે. અને એવું નથી ત્યાં છે, અહીંયા પ્રાઇવેટ પ્રેક્ટિશનર કોઈ હતા જેના ઓન રિક્વેસ્ટ હું આને સહયોગ કરવા માટે કીધા હતા કે આપના શહેરમાં એક મેડિકલ કોલેજ આવી રહ્યા છે, આમાં તમે પણ સહભાગીદાર બનો અને અહીંયા થોડીક સેવા આપો. પણ જો સેવા નથી આપવા, બધાને છૂટા કરી દેવામાં આવ્યા, અને આગળ પણ કોઈ કામ અગર નહીં કરશે ગમે કોઈ પોસ્ટ ઉપર હોય તો આને છૂટા કરી દેવામાં આવશે. જો માણસ કામ કરશે આ અહીંયા રહેશે અને પગાર ચૂકવામાં આવશે. આને રિક્વેસ્ટ ઉપર હું આને બધાને રિક્વેસ્ટ કર્યા હતા કે આ હોસ્પિટલ જો મેડિકલ કોલેજમાં કન્વર્ટ થઈ રહ્યા છે આમાં તમે સહભાગીદાર બનો, પણ આને રિક્વેસ્ટ પણ કર્યા હતા કે તમે કુછ ટાઈમ આપી શકો તો આપો, પણ બધા ટાઈમ નથી આપી શક્યા તો બધાને છૂટા કરી દેવામાં આવ્યા. બનાસકાંઠા જિલ્લામાં ગૌસેવકોએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. વહેલી સવારથી ગૌસેવકોએ પાંજરાપોળ અને ગૌશાળામાંથી ગાયોને છોડીને રસ્તાઓ બ્લોક કરવાનો પ્રયાસ કર્યો હતો, તો ક્યાંક ગૌસેવકોએ રસ્તા વાટકા સાથે બેસી